नवसारी શહેરના જૂનાથાણા વિસ્તારમાં આવેલા કોમી એકતાનું પ્રતિક એવા શનિદેવ મંદિર અને બાજુમાં આવેલી દરગાહમાં ઓશ મનાવવામાં આવ્યું છે। નવસારી શહેરના મધ્યમાં જૂનાથાણા વિસ્તારમાં આવેલ વર્ષોથી કોમી એકતાના પ્રતિક જેને લોકો રામ રહીમના અલગ અલગ નામોથી માનતા હોય છે, અહીં એક શનિદેવનું મંદિર અને એની બાજુમાં જ દરગાહ આવેલી છે। મંદિર અને દરગાહની એક જ દિવાલ છે અને વર્ષોથી મંદિરની ધ્વજા અને દરગાહની ધ્વજા સાથે જ લહેરાય છે। અહીં હિન્દુ મુસ્લિમ સમુદાયના એકતાના દર્શન જોવા મળે છે। આજે આ દરગાહ હજરત રોશન શાહ બાવા અને હજરત જલાલ શાહ બાવાની વાર્ષિક ઉર્સ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું, જેમાં રાતે બ્રીફાઈનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો ભેગા મળી અને દરગાહ તેમજ શનિદેવ મંદિરના દર્શન કરી પ્રસાદ નિયાજ વહેંચણી કરવામાં આવી હતી અને આપણા દેશમાં કોમી એકતા અને ભાઈચારો સદાય કાયમ રહે એવી દુઆઓ કરવામાં આવી હતી। વર્ષોથી આ પરંપરા અહીં જોવા મળી રહી છે અને દરગાહના ખાદિમ આસિફભાઈ જણાવે છે કે અહીં જ્યારે પણ દરગાહનો વાર્ષિક ઉર્સ હોય છે ત્યારે શનિદેવ મંદિરના કાર્યકરો દ્વારા એમને પૂરેપૂરો સહકાર અને દરેક પ્રકારની મદદ કરવામાં આવે છે। મોહમ્મદ આસિફ મારું નામ છે। આજે હજરત રોશન અલીબા હજરત રોશન જલાલબાનું ઓરસ રાખવામાં આવેલું છે। તમામ હિન્દુ ભાઈઓ બહેનો ઓર મુસલમાન ભાઈ બહેનો એકતા મળીને કામ કરીએ છીએ અમે। હજાર 1500 માણસનું જમાવવા રાખવામાં આવે છે, નિયાજ પ્રસાદનો પ્રોગ્રામ રાખવામાં આવે છે, અહીંયા જેટલા બી આવે તે તમામની મુરાદ પૂરી થાય છે। બાજુમાં શનિદેવ મંદિરનું છે, એ લોકોનો પૂરો સપોર્ટ આપણને છે, કંઈ બી કામકાજમાં રૂકાવટ આવતી નહીં મળે, એકતા મળીને અમે કામ કરીએ છીએ। જે બી કોઈ કામકાજની જરૂર પડે પહેલે એ લોકો ઊભા રહેતા છે આપણા સાથે। સાજિદ સૈયદ સાથે પરવેશ શેખ, જીટીવી ન્યૂઝ, નવસારી।